ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ટુ એવરી વન સ્ટાર્ટ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ આજનો આપણો લેક્ચર કેવન બેચ માં આજનો આપણો પહેલો લેક્ચર સ્ટેટિસ્ટિક નો કે જ્યાં આપણે સ્ટાર્ટ કરવાના છીએ પહેલું ચેપ્ટર માહિતીનું એકત્રીકરણ વેરી ફર્સ્ટ ચેપ્ટર પહેલા લેક્ચર થી જ તો આંકડા શાસ્ત્ર ની આપણે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ તો આપણે ધ્યાન આપવાનું શું ધ્યાન આપવાનું છે એના વિશે આપણે વાત કરી લઈએ તો આપણે જે જોવાના છે માહિતી માહિતી એટલે શું તેના પ્રકાર કેટલા છે પ્રત્યક્ષ તપાસ એટલે શું તેના લાભ ગેરલાભ પરોક્ષ તપાસ એટલે શું તેના લાભ અને ગેરલાભ સૌ આપણે વાત કરીએ આંકડા શાસ્ત્ર વિકાસ ઉદ્ભવ અને વિકાસ આકડાનો ઉદ્ભવ સૌ પ્રથમ વખત ગોથરી ઈસવીસન સત્તરસો ને પચાસ માં જર્મન શબ્દ કયો હતો સ્ટેટિસ્ટિક યાદ રાખજો જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક નો ઉપયોગ કર્યો હતો ઓગણપચાસ કર્યો હતો સત્તરસો ને સત્તાણું માં આંકડા શાસ્ત્ર નો ઉલ્લેખ ક્યાં કરવામાં આવ્યો હતો તો કે એન્સિડિયા બ્રિટાનિકામાં કરવામાં આવ્યું હતું બે મહારુ લાપલાસ અને પ્રારંભિક પરિણામો એમણે મેળવ્યા હતા ફરીથી વાત કરીએ

ક્યાં કરવામાં આવી લંડનમાં અઢારસો ને ચોત્રીસ માં રોયલ સંગઠન સંગઠન રોયલ સ્ટેટિસ્ટિકલ આપણે એસોસિએશન લીધું ઇન્સ્ટિટ્યુટ એસોસિએશન અથવા સોસાયટી રોયલ સ્ટેટિસ્ટિકલ સોસાયટી આરએસએસ ત્યાર પછી આપણે આગળ વાત કરીએ

તો ગાણીતી આંકડા શાસ્ત્ર વિજ્ઞાન ઉદ્યોગ શાસ્ત્ર નો ઉપયોગ સૌ પ્રથમ વખત ગેલ્ટન અને કર્યો હતો ગણિતી આકડા શાસ્ત્રના રચિતા કોણ હતા કાલ પિયર્સ બાયોમેટ્રીમાં કરો મનોજ્ઞાન માં કર્યો અને ખેતીમાં કર્યો જીનેટિક્સ બાયોમેટ્રિક મનોવિજ્ઞાન અને ખેતી દરેક ક્ષેત્રમાં આંકડા શાસ્ત્ર નો ઉપયોગ કોણ કર્યો હતો

જેમણે ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કરી હતી તો કે ભારતીય આંકડા સંસ્થાની ઈસવીસન ઓગણીસો એકત્રીસ માં કોલકાતા ખાતે ભારતના જાણીતા આંકડા શાસ્ત્રીય

ભારતીય ખેતી વિષયક આંકડા શાસ્ત્ર સંશોધન સંસ્થા એ પણ ભારતમાં આંકડા શાસ્ત્રના વિકાસમાં યોગદાન આપેલું છે ઓકે હૈદરાબાદ ખાતે આપણે જે સ્થાપી નામ શું આપ્યું રિજિયન રિસર્ચ લેબોરેટરી આર આર એલ રિજિયન રિસર્ચ લેબોરેટરી

આંકડા શાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે આંકડા શાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ એકત્રીકરણ એટલે શું થશે એકત્રીકરણ એટલે શું થશે એકત્રીકરણ એટલે મેળવવું કોઈ પણ અર્થ અથવા નિર્ણય લેવો એટલે આંકડા શાસ્ત્ર વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતી પૃથ્થકરણ અને અર્થઘટન કહે છે શું છે વિજ્ઞાન છે જે વ્યાખ્યા આપી હતી અને ત્યાર પછી માહિતી માહિતી કોને તો કે કોઈ સમસ્યા કે પ્રશ્ન સંબંધી અભ્યાસ માટે તપાસ કરવામાં આવે તો એકતા પરિણામોના સમૂહ ને શું કહેવાય છે માહિતી એને આપણે શું કોઈ પ્રશ્ન સમસ્યા કે પ્રશ્ન અભ્યાસ માટે તપાસ કરવામાં આવે તો એકત્રિત થતા પરિણામોના સમૂહ શું કહેવાય છે માહિતી પ્રશ્ન કરવામાં આવતા પરિણામોના સમૂહ માહિતી પહેલો પ્રકાર છે ગુણાત્મક માહિતી બીજો પ્રકાર આપ્યો છે સંખ્યાત્મક માહિતી એક ગુણાત્મક માહિતી બીજો પ્રકાર સંખ્યાત્મક માહિતી તો કોઈ સમસ્યા કે પ્રશ્ન સંબંધી અભ્યાસ માટે તપાસ કરવામાં આવતા એકત્રિત થતા પરિણામોના સમૂહને ને કહેવાય છે માહિતી ઓકે માહિતીના મુખ્ય બે પ્રકાર ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી અહીંયા મેં લખ્યું છે જે ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તો તેને ગુણાત્મક ચલ કહે છે અને આવા ગુણાત્મક લક્ષણોને શું કહેવાય છે ગુણધર્મ કહે છે તો જો ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તો તેને ગુણાત્મક ચલ કહે છે અને આવા ગુણાત્મક લક્ષણ ને ગુણધર્મ કહે છે ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય છે ગુણધર્મ કહે છે જે ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય જેને આપણે આંકડામાં દર્શાવી શકતા નથી એવા ચલ લક્ષણ ને ગુણાત્મક લક્ષણ કહે છે અને એને બીજી રીતે કહીએ તો ગુણધર્મ કહે છે તો ગુણધર્મોના અવલોકનો ના સમૂહ છે ગુણાત્મક માહિતી કહે ગુણધર્મના અવલોકનો ના સમૂહને શું કહે છે ગુણાત્મક માહિતી ગુણધર્મોના અવલોકનોના સમૂહને શું કહેવાય છે ગુણાત્મક માહિતી

અવલોકનો સમૂહ માહિતી માહિતીના એક્ઝામ્પલ છે ઉદાહરણ છે ત્યાર પછી વાત કરીએ સંખ્યાત્મક છે જો ચલ લક્ષણ સંખ્યાત્મક હોય એટલે જેને આપણે સંખ્યામાં દર્શાવી શકતા હોઈએ

સંખ્યાત્મક માહિતી કોને કહેવાય તો સંખ્યાત્મક ચલના અવલોકનો સંખ્યાત્મક અવલોકનો સમૂહ માહિતી જેમાં ખાસ કરીને આપ્યું છે વિદ્યાર્થીઓની ઊંચાઈ વિદ્યાર્થીઓનું પરિણામ જો ઊંચાઈ છે ઊંચાઈ સંખ્યામાં પરિણામ છે ટકાવારી હોય ગુણ હોય કુલ સરવાળો હોય માહિતી મેળવવાની કેટલી પદ્ધતિ માહિતી મેળવવાની મુખ્ય બે પદ્ધતિ એક પદ્ધતિ છે પ્રાથમિક માહિતી બીજી પદ્ધતિ છે ગૌણ માહિતી હમ એક પદ્ધતિ છે પ્રાથમિક માહિતી બીજી પદ્ધતિ છે કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધકો દ્વારા સૌ પ્રથમ અસલ સ્વરૂપે માહિતી એકઠી કરાયેલ હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય બરોબર કોઈ પણ અધિકૃત સંસ્થા સ્વરૂપે માહિતી મેળવી હોય કે સંશોધકો માહિતી મેળવી હોય પણ સૌ પ્રથમ વખત જે માહિતી મેળવાયેલી હોય એવી માહિતી શું કહેવાય છે પ્રાથમિક માહિતી ફરીથી એક વખત કહી દઉં કોઈ પણ અધિકૃત સંસ્થા કે સંશોધકો દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપ જે માહિતી મેળવાયેલી હોય એને કેવી માહિતી કહે છે પ્રાથમિક માહિતી કહે છે એને કેવી માહિતી કહે છે પ્રાથમિક માહિતી ઓકે ક્લિયર હમ ત્યારબાદ માહિતી કોને કહેવાય જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકત્રિત કરાયેલી માહિતી ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે કેવી માહિતી બને છે ગૌણ એટલે જો હું તમારા વિષયની કોઈ પણ માહિતી મેળવું છું તો એ કેવી માહિતી છે પ્રાથમિક પણ

તેવી માહિતી પ્રાથમિક માહિતી કહે છે જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકઠી કરાયેલી એકત્રિત કરાયેલ માહિતીનો ઉપયોગ કરે તો ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે એ માહિતી કેવી બની જાય છે ગોણ ક્લિયર કમ્પ્લીટ હાલો છે કોઈને કઈ પૂછવાનું હમ આગળ પ્રાથમિક અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત પહેલું પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત એકત્રિત કરાયેલ મૌલિક માહિતી છે ગૌણ માહિતી એ મૌલિક માહિતી નથી પરંતુ અન્ય દ્વારા એકત્રિત કરાયેલ માહિતીનો ફરીથી ઉપયોગમાં લેવાય છે પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત એકત્રિત કરાયેલ ગૌણ માહિતી મૌલિક માહિતી છે જ્યારે ગૌણ માહિતી એ મૌલિક માહિતી નથી પરંતુ અન્ય દ્વારા એકઠી કરાયેલી માહિતીનો ફરીથી ઉપયોગ છે પ્રાથમિક માહિતી એ મૌલિક માહિતી છે ગૌણ માહિતી એ અન્ય દ્વારા એકત્રિત કરાયેલ માહિતીનો ફરીથી ઉપયોગ છે પ્રાથમિક માહિતી ક્યાંથી લેવામાં આવશે તો કે તપાસ હેઠળના એકમો પરથી લેવામાં આવે છે તપાસ કરી અને તપાસ પરથી આપણે માહિતી મેળવીએ છીએ એટલે પ્રાથમિક માહિતી તપાસ પરના એકમો પરથી લેવાય છે જ્યારે ગૌણ માહિતી ક્યાંથી લેવાય છે તો કે ગૌણ માહિતી એ પ્રાથમિક માહિતી પરથી લેવામાં આવે પ્રાથમિક માહિતી તપાસના એકમો પરથી લેવાય ગોળ માહિતી માહિતી પરથી લેવાય માહિતી તપાસના એકમો પરથી લેવાશે ગૌણ માહિતી એ પ્રાથમિક માહિતી પરથી લેવાય છે ક્લિયર ડન

જેથી એનું વર્ગીકરણ કરવાની જરૂર છે એની કોષ્ટક રચનાની જરૂર છે જ્યારે ગોણ માહિતીમાં વર્ગીકરણ અને કોષ્ટક રચના ઓલરેડી હોય છે એમાં આપણે કોઈ પણ વર્ગીકરણ કે કોષ્ટક રચનાની જરૂર નથી પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે ખર્ચ સમય અને શક્તિની વધારે જરૂરિયાત રહે છે જ્યારે ગોણ માહિતી મેળવવા માટે ખર્ચ પણ ઓછો થાય છે સમય પણ ઓછો લાગે છે અને પ્રમાણમાં શક્તિ પણ કેવા જોઈએ છીએ ઓછા પ્રાથમિક માહિતી મેળવવા માટે ખર્ચ સમય અને શક્તિની જરૂરિયાત રહે છે ગોણ માહિતી માટે ખર્ચ પણ ઓછો સમય પણ ઓછો અને શક્તિ પણ પ્રમાણમાં કેવા જરૂર પડે છે ઓછો ત્યાર પછી પ્રાથમિક માહિતી કેવી હોય છે તો પ્રાથમિક માહિતી આપણે જાતે મેળવેલી હોય હું પોતે કોઈ માહિતી મેળવું તો એ માહિતી કેવી આવશે વધુ વિશ્વસનીય જ્યારે માહિતી અન્ય દ્વારા મેળવાયેલી સીધો ઉપયોગ છે એટલે વિશ્વસનીય ન હોય તેવું પણ બની શકે પહેલી વસ્તુ પ્રાથમિક માહિતી એ જાતે મેળવાયેલી હોય છે તેથી વધુ વિશ્વસનીય છે ગૌણ માહિતી અન્ય દ્વારા મેળવેલી હોવાથી વિશ્વસનીય ન હોય એવું પણ બની શકે અવિશ્વસનીય ન કહી શકાય દરેક વખતે અવિશ્વસનીય ન હોય પણ વિશ્વસનીય ન હોય એવું બની શકે ક્યારેક ક્યારેક વિશ્વસનીય ન હોય એવું થઈ શકે ઓકે આગળ વાત કરીએ આગળ આપણે સરસ મજાની વાત કરવાના છીએ તો પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો તો કે પ્રત્યક્ષ તપાસ માહિતી મેળવવાની જે રીતમાં સંશોધક આગળ તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે અને જરૂરી માહિતી મેળવે તેને આપણે શું કહીએ છીએ પ્રત્યક્ષ તપાસ હાલો છે પ્રત્યક્ષ તપાસનું એક્ઝામ્પલ આપો છીએ ને કોને પ્રત્યક્ષ તપાસ કહેવાય એક્ઝામ્પલ એનએસએસઓ વસ્તી ગણતરી યસ ભારતમાં દર દસ વર્ષે થતી વસ્તી ગણતરી આગળનું એક્ઝામ્પલ છે તો કે આ છે પ્રત્યક્ષ તપાસ ભારતમાં દર દસ વર્ષે થતી વસ્તી ગણતરી એ છે જેને જેને બ્લેક દેખાતું એક વખત બહાર નીકળીને ફરીથી જોઈન્ટ થાય ચોટવાનો ઇશ્યુ નથી બહાર તમે તમને છે ને જો કોઈને ચોટતું હોય અથવા કોઈને બ્લેક દેખાતું હોય એનો ઇશ્યુ એવો હોય કે તમે એક વખત વિદ્યાકુલથી બહાર નીકળીને બીજી કોઈ એપ ખોલી હોય અને પાછા વિદ્યાકુલ પર આવ્યા હોય હા એટલે એ તકલીફ થાય બાકી જો કન્ટિન્યુ તમે પિસ્તાલીસ મિનિટ એક ધારી માં માર્યો તો એમાં ચોટવાનો પણ પ્રશ્ન નથી આવતો અને બ્લેક થવાનો બી પ્રશ્ન નથી આવતો હમ એટલે વારંવાર વારંવાર આમથી આમ ફાફા મારવા નહીં મારો કહેવાનો ઉદ્દેશ પ્રત્યક્ષ તપાસના લાભ લાભ જોઈએ પહેલો લાભ આ પદ્ધતિ કેવી છે સાચી છે વિશ્વસનીય માહિતી માટે આ પદ્ધતિ દ્વારા એક તો સાચી માહિતી મળશે વિધ્વસ વિશ્વસનીય બી માહિતી મળશે બીજું માહિતી આપનાર જે વ્યક્તિ છે એની સાથે આપણી રૂબરૂ મુલાકાત થાય પ્રત્યક્ષ તપાસમાં કેવું હોય છે કે હું માહિતી આપનાર હોય તો મારી સાથે માહિતી મેળવવા વાળા રૂબરૂ મુલાકાત કરશે અને રૂબરૂ મુલાકાતની લીધે જો માહિતી આપનારને કોઈ પ્રશ્ન હોય કોઈ શંકા હોય કોઈ મૂંઝવણ હોય તો તેનો યોગ્ય ખુલાસો કરી તેનો ઉકેલ મેળવી શકે છે બરોબર આ પદ્ધતિ દ્વારા માહિતી સાચી અને વિશ્વસનીય માહિતી મળે છે માહિતી આપનાર સાથે રૂબરૂ મુલાકાત ને લીધે જો માહિતી આપનારને કોઈ પ્રશ્ન શંકા કે મૂંઝવણ હોય તો યોગ્ય ખુલાસો કરીને તેનો ઉકેલ આવી શકાય છે આ પદ્ધતિ દ્વારા સાચી અને વિશ્વસનીય માહિતી મળે સાચી માહિતી મળશે વિશ્વસનીય માહિતી મળશે માહિતી આપનાર સાથે રૂબરૂ મુલાકાત થશે જો માહિતી આપનારને કોઈ પ્રશ્ન હશે કોઈ શંકા હશે કોઈ મૂંઝવણ હશે તો તેનો યોગ્ય ખુલાસો કરીને તેનો ઉકેલ લાવી શકાય કેટલીક વખત માહિતી આપનાર અમુક પ્રકારની માહિતી આપતા જ નથી આપણે કોઈ પૂછવા જાય તો અમુક માહિતી આપશે જ નહીં આપે કારણ શું નહીં આપવાનું અમુક વખતે અમુક પ્રકારની માહિતી જ નથી આપતા એનું કારણ શું અમુક વખતે અમુક માહિતી નહીં આપે કારણ કે એને એમ થશે કે આપણે કોઈ એની માહિતીનો દુરુપયોગ કરશું તો કેટલીક વખત માહિતી આપનાર અમુક પ્રકારની માહિતી આપવામાં સંકોચ અનુભવે એ સંકોચ અનુભવે તો આપણે શું કરશું પૂરક પ્રશ્નો પૂછીને માહિતીનો દુરુપયોગ નહીં થાય તેની ખાતરી આપીને આપણે માહિતી મેળવી શકીએ છીએ આ પદ્ધતિ દ્વારા પેલું સાચી અને વિશ્વસનીય માહિતી મળશે પહેલું છે માહિતી આપનારને જો કોઈ 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 પ્રશ્ન શંકા થાય મૂંઝવણ થાય તો આપણે એનો યોગ્ય ખુલાસો આપી શકીએ દાખલા તરીકે તમે વિદ્યાકુલ જોઈન્ટ કર્યું પહેલા તમને કોલ આવ્યો તમને પહેલો પ્રશ્ન શું થયો હશે આ ફ્રોડ કોલ હશે થયું હોય કેશો નો હમ પલ્લીજ વાત યસ પછી વિદ્યાકુલ તમને પૂરેપૂરું તમને સમજાવે તમને નંબર આપે તમને એપ્લિકેશન ડાઉનલોડ કરાવે ત્યાં તમે જુઓ છો યુટ્યુબ સાથે જોડાવો છો પછી તમને લાગશે કે નહિ બરોબર છે એ નો હમ્મ કારણ કે એમણે શું કર્યું તો કે યોગ્ય ખુલાસો આપ્યો એવી રીતે જો અમુક માહિતી આપવામાં સંકોચ અનુભવતા હોય તો પૂરક પ્રશ્નો પૂછીને માહિતીનો દુરુપયોગ નહીં થાય તેની ખાતરી આપીને પણ શું કરી શકાય છે માહિતી મેળવી શકાય ચોથું જ્યારે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ પદ્ધતિ વધારે સારી નીવડે મર્યાદિત કાર્યક્ષેત્ર હોય બહુ નાનું એવું કાર્યક્ષેત્ર હોય કદાચ બે ત્રણ જિલ્લામાંથી માહિતી લેવાની હોય તો આ પદ્ધતિ વધારે ઉપયોગી નીવડે પણ આખા ભારત માહિતી મેળવવાની હોય તો ભારત સરકારે મેળવવાની હોય તો વાંધો નહીં તો મેળવી લે ની બહુ બધા પૈસા આપણે મેળવવાની હોય તો ત્યાર પછી માહિતી આપનાર સાથે રૂબરૂ મુલાકાત ને લીધે જો માહિતી આપનારને કોઈ પ્રશ્ન હોય કોઈ શંકા હોય કોઈ મૂંઝવણ હોય તો તેનો યોગ્ય ખુલાસો કરી તેનો ઉકેલ લાવી શકાય માહિતી આપનાર ને આપણી સાથે આપણે રૂબરૂ મુલાકાત લઈએ છીએ જો માહિતી આપનારને કોઈ પ્રશ્ન છે કોઈ શંકા છે કોઈ મૂંઝવણ છે તો એનો યોગ્ય ખુલાસો કરીને તેનો યોગ્ય ઉકેલ લાવી શકાય છે ડન ક્લિયર વધ્યા આગળ

જરૂરિયાત વધારે સમય વધારે જરૂરિયાત વધારે નેક્સ્ટ કદાચ એવું પણ બની શકે કે આ પદ્ધતિ કેવી આવશે વધારે ખર્ચા છે આ પદ્ધતિ કેવી છે વધારે ખર્ચા આગણકો એટલે શું આગણકો એટલે જે માહિતી મેળવવા જાય હા જે માહિતી મેળવવા જાય એને આગળકો કહેવાય છે તો આ પદ્ધતિમાં ત્યારબાદ જો ન હોય તો તેમના દ્વારા મેળવેલ માહિતી ઓછી વિશ્વસનીય લે છે જો આગળકો તાલીમયુક્ત ન હોય તાલીમયુક્ત ન હોય એટલે માહિતી મેળવવા માટે કેવી રીતે જવું કેવા પ્રશ્નો પૂછવા વગેરે વિશ્વસનીય નીવડે છે જો આગળકો તાલીમયુક્ત નથી ને તો એમના દ્વારા જે માહિતી મેળવાય એ વિશ્વસનીય રહેતી નથી ઓછી વિશ્વસનીય છે એટલે ત્રણ ગેરલાભ મુખ્ય છે જ્યારે તપાસ નુક્ષત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિમાં વધારે સમય લાગે છે વધારે અગણકોની જરૂરિયાત ઊભી થાય છે બીજું આ પદ્ધતિ વધારે ખર્ચાળ છે ત્રીજું જો આગણકો તાલીમયુક્ત ન હોય તો તેમના દ્વારા મેળવેલ માહિતી ઓછી વિશ્વસનીય રહે છે ઓકે डन કમ્પ્લીટ વતી આગળ પ્રાથમિક માહિતી મેળવવાની રીતો કઈ રીત આવશે તો બીજી રીત છે એક તો આપણે જોઈ પરોક્ષ તપાસની રીત બીજું છે માહિતી મેળવવાની જે રીતમાં સંશોધક જાતે અથવા તેમણે નિમેલ આગણક તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લેવાને બદલે સંશોધક જાતે અથવા તેમણે નિમેલ આગણક સંશોધક જાતે અથવા તેમણે નિમેલ આગણક તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લેવાને બદલે અન્ય સંસ્થા કે સંશોધક પાસેથી માહિતી મેળવે એનો સીધો ઉપયોગ કરી માહિતી મેળવે તો તેને પરોક્ષ ફરીથી કહી દઉં માહિતી મેળવવાની જે રીતમાં સંશોધક જાતે અથવા તેને નિમેલ આગણક તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લેવાને બદલે અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા મેળવાયેલી માહિતીનો સીધો ઉપયોગ કરી માહિતી મેળવે તો એને આપણે શું કહીએ છીએ પરોક્ષ માહિતી મેળવવાની જે રીતમાં સંશોધક જાતે અથવા તેમણે આગણક તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લેવાને બદલે અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા જે માહિતી મેળવાયેલી હોય

વસ્તી ગણતરીની માહિતીનો યુએનઓ દ્વારા સીધો ઉપયોગ યુએનઓ યુએનઓ એટલે તો ખબર ને કોને કહીશું યુએનઓ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન ભારત સરકારની માહિતીનો યુએનઓ દ્વારા સીધો ઉપયોગ એને આપણે શું કહીશું યસ તો એ પરોક્ષ તપાસ છે પરોક્ષ તપાસની જરૂરિયાત શું છે તો કે પરોક્ષ તપાસની જરૂરિયાત પહેલું જ્યારે પ્રત્યેક સ્ત્રોત અસ્તિત્વમાં હોય પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં એટલે પ્રત્યક્ષ તપાસ કરવા માટેના જે કાંઈ પણ વ્યક્તિઓ અથવા જેની તપાસ કરવાની છે એનું અસ્તિત્વ જ ન હોય દાખલા તરીકે મારે ગાંધીજી વિશે માહિતી મેળવવી છે ગાંધીજી યાદ કરા નહીં તો હું ગાંધીજીને ડાયરેક્ટ મળીને પ્રત્યક્ષ તપાસ કરી શકું નહીં મારે કોની પાસેથી માહિતી મેળવવી પડશે જે ગાંધીજી વિશે જાણતું હશે એની પાસેથી માહિતી લેવી પડશે જેની પાસેથી ગાંધીજી વિશે જાણી શકાય એની પાસેથી માહિતી લેવી પડશે જ્યારે પ્રત્યક્ષ તપાસ માટેનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય અને માહિતી આપનાર સાથે રૂબરૂ મુલાકાત લેવા જેટલો સમય ન હોય પ્રત્યક્ષ તપાસ માટેનું ક્ષેત્ર વિશાળ હોય અને માહિતી આપનાર સાથે રૂબરૂ મુલાકાત લેવા જેટલો સમય ન હોય તો પણ આપણે શું કરવું પડશે પરોક્ષ તપાસ કરવી પડશે જે માહિતી મેળવવાની હોય તેનું સ્વરૂપ કેવું હોય ગુચવણ ભર્યું હોય માહિતી લેવાની છે એનું સ્વરૂપ ગૂંચવણ ભર્યું છે આસાનીથી સમજી શકાય એવું સ્વરૂપ નથી તો પણ મારે શું કરવી પડશે પરોક્ષ તપાસ જ્યારે છેલ્લું પ્રત્યક્ષ તપાસ હેઠળ થતો ખર્ચ કેવો હોય અસહ્ય હોય અસહ્ય હોય એટલે આપણે ખર્ચ કરી શકીએ એમ હોય નહીં હેઠળ થતો ખર્ચ અસહ્ય આસાનીથી આપણે એ ખર્ચને સહન કરી શકીએ તેમ હોઈએ નહીં તો પણ આપણે કેવી માહિતી લેવી પડશે તો પણ આપણે પરોક્ષ તપાસની રીતે જ માહિતી લેવી પડશે તો પરોક્ષ તપાસના ગેરલાભમાં વાત કરીએ જયારે માહિતી એકત્રિત કરવાનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ખૂબ જ મોટા પ્રમાણમાં ખૂબ મોટા પ્રમાણમાં આપણે જયારે માહિતી મેળવવાની હોય માહિતી મેળવવાનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે આ રીત વધુ અનુકૂળ રહે છે માહિતી મેળવી હું એક એક ની પ્રત્યક્ષ તપાસ કરી શકું યશો નો છે શક્ય નથી શક્ય કારણ કે દરેકને હું રૂબરૂ જઈને મળીને તપાસ કરી શકતો નથી તો મારે શું કરવું પડશે તો દરેક દેશની સરકાર પાસે કેવી તપાસ કહીશું પરોક્ષ તપાસ એટલે પરોક્ષ તપાસના લાભ આવ્યા જયારે માહિતી એકત્રિત કરવાનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે આ રીત વધુ ઉપયોગી છે અનુકૂળ છે આ રીતમાં માહિતી મેળવતા ખર્ચ સમય શક્તિ પ્રમાણમાં ઓછા થાય છે ખર્ચ પણ ઓછો થાય સમય પણ ઓછો જોઈએ છીએ શક્તિ પણ પ્રમાણમાં કેવા જોઈએ છીએ ઓછા ખર્ચ ઓછો સમય ઓછો શક્તિ પણ પ્રમાણમાં ઓછો આ રીત માં માહિતી મેળવતા ખર્ચ સમય શક્તિ પ્રમાણમાં ઓછા જરૂરી છે ખર્ચ પણ ઓછો સમય પણ ઓછો અને શક્તિ પણ પ્રમાણમાં ઓછો જ્યારે કોઈ વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર ન હોય કોઈ વ્યક્તિ એવો છે કે જે માહિતી આપવા માટે તૈયાર જ નથી તો આપણે એની માહિતી મેળવવી હોય તો દાખલા તરીકે રિલાયન્સમાં શું ચાલી રહ્યું છે આપણે મુકેશભાઈ ને પૂછીએ મુકેશભાઈ રેડી થાય માહિતી આપવા માટે નો થાય ને એવી રીતે કોઈની પર્સનલ મેટર હોય જેના વિશે આપણે માહિતી મેળવવી હોય વ્યક્તિ થોડો તૈયાર થશે કે હાલો હાલો હું તમારી મારી બધી માહિતી તમને આપી દઉં આપણે જ્યારે માહિતી મેળવવી હોય એવી કોઈ વ્યક્તિની માહિતી મેળવવી હોય તો ફક્ત એક જ પદ્ધતિ આવશે એક જ રીતે માહિતી મેળવી શકાય કઈ રીતે માહિતી મેળવી શકાય તો કે એ છે પરોક્ષ તપાસની રીત જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ માહિતી આપવા માટે તૈયાર ન હોય તો આપણે ફક્ત એક જ રીતે માહિતી મેળવી શકીએ અને એ રીત છે પરોક્ષ તપાસની રીત કઈ રીતે માહિતી મેળવી શકાય પરોક્ષ તપાસની રીત ડન ઓકે ક્લિયર ત્યાર પછી સરકારના જુદા જુદા વિભાગમાંથી માહિતી મેળવવા રીતનો ખૂબ જ ઉપયોગ થાય છે સરકારના જુદા જુદા વિભાગમાંથી માહિતી મેળવવા માટે હવે સરકારી તમને કીધું સરકાર કઈ ડાયરેક્ટ તો તમને માહિતી આપશે નહીં ત્યાંથી તમારે માહિતી મેળવવી હોય તો ત્યાં એક જ રીત આવશે કઈ રીત પરોક્ષ તપાસ પરોક્ષ તપાસ કરવાની સરકારના વિભાગ પાસેથી માહિતી લેવાની ત્યાં એક જ રીતે આપણે માહિતી મેળવી શકીએ કઈ રીતે ગેરલાભ ની વાત કરીએ પહેલો ગેરલાભ આપ્યો છે કે જે વ્યક્તિ કે સંસ્થાની માહિતીનો ઉપયોગ કરવાનો એટલે આપણે પરોક્ષ તપાસમાં અન્ય વ્યક્તિ કે સંસ્થાની માહિતીનો સીધે સીધો ઉપયોગ કરીએ છીએ તો જે વ્યક્તિ કે સંસ્થાની માહિતીનો ઉપયોગ કરવાનો હોય તે વ્યક્તિ કે સંસ્થા પૂર્વગ્રહયુક્ત કે પક્ષપાતી વલણ ધરાવે વિશ્વસનીય માહિતી મળે છે જે વ્યક્તિ કે સંસ્થાની માહિતીનો ઉપયોગ કરવાનો હોય તે વ્યક્તિ કે સંસ્થા પૂર્વગ્રહયુક્ત હોય પક્ષપાતી વલણ ધરાવે તો ઓછી વિશ્વસનીય માહિતી મળે છે જે વ્યક્તિ કે સંસ્થાની માહિતીનો ઉપયોગ આપણે કરીએ છીએ હવે વ્યક્તિ પૂર્વગ્રહ યુક્ત બીજું આપ્યું છે જેની પાસેથી માહિતી મેળવવાની હોય તે અપ્રમાણિક હોય પ્રમાણિક બિલકુલ નથી એ બધી જ પ્રકારની ખોટી માહિતી આપે છે બિનકાબેલ છે બિનકાબેલ એટલે એને ખબર જ નથી કે કેવી રીતે માહિતી અપાય અપ્રામાણિક હોય બિન કાબેલ હોય અને સાચી માહિતી આપવા માટે સક્ષમ ન હોય કેને તો જાણ જ નથી આપણે કોઈને પૂછીએ એક્સિડન્ટ કેવી રીતે થયું હતું પણ એ હાજર જ ન હોય તો એ કહી દે આમથી એક ફોર વ્હીલ આવતી હતી આમથી એક ટુ વ્હીલ આવતી હતી આમથી એક બસ આવી બે ને ઉડાડતી હકીકતમાં એવું થયું જ નથી હકીકતમાં એવું થયું જ ન હોય બની શકે ને તો એ સક્ષમ નથી તૈયાર કરવાના છે આવતીકાલના લેક્ચર માં આપણે જોઈશું પ્રશ્નાવલીની રીત આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો પ્રશ્નાવલીની રીત આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો અને ત્યારબાદ છેલ્લે આપણે જઈશું ગોણ માહિતી ઓકે ડન કમ્પ્લીટ તો મળીએ છીએ આવતીકાલે સવા પાંચ વાગ્યા ફરીથી ત્યાં સુધી જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે અને સાથે સાથે તમારા મિત્રોને જોડતા રહેજો સાથે બહુ નજદીકમાં આપણે બારમાની તૈયારીઓ પણ ચાલુ કરવાના છીએ તો જે જે મિત્રો બારમામાં નથી જોડાયા એ જોડાઈ જજો અને રેટિંગ આપતા રહેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ